નમસ્કાર વિદ્યાર્થી મિત્રો રાજુ મેકવાનની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો આજે આપણે ગુજરાતી પ્રથમ ભાષા ધોરણ અગિયારમાં એકમ નંબર છ નિબંધ અહેવાલ લેખન વિચાર વિસ્તારમાં ચર્ચા કરવાના છે વિદ્યાર્થી મિત્રો મેં એકમ નંબર છનો ભાગ એક વિડીયો બનાવીને મૂકી દીધો છે એમાં નિબંધ કેવી રીતે લખી શકાય અને સ્વાધ્યાયના બધા જ નિબંધોની ચર્ચા તમે એ વિડીયોમાં જોઈ શકશો એટલે એકમ છનો આ વિડીયો જોતા પહેલાં તમારે ભાગ એકનો વિડીયો જોવાનો છે આ વિડીયોમાં અત્યારે આપણે અહેવાલ લેખન વિશે ચર્ચા કરવાના છે તો અહેવાલ કેવી રીતે લખી શકાય એની આપણે પહેલાં ચર્ચા કરીએ તો અહેવાલ લેખન એટલે શું તો વિદ્યાર્થી મિત્રો આપણા આંગણે રોજ સવારે છાપું આવે છે કેટલી બધી ઘટનાઓના અહેવાલ તે આપણી સામે રજૂ કરે છે જગતમાં દરરોજ કેટલી બધી ઘટનાઓ બન્યા કરે છે ભલે દરેક ઘટનાના સાક્ષી આપણે ન હોઈએ પણ અહેવાલ વાંચીએ એટલે આપણે એ ઘટના વિશે જાણી શકીએ અરે એ ઘટના વિશે રસપૂર્વક આપણે બીજાને કહી પણ શકીએ ઘટનાનો અહેવાલ યોગ્ય રીતે પદ્ધતિસર નિશ્ચિત ક્રમમાં લખાય છે એટલે સરળતાથી તમે એને સમજી શકો છો આવું લખાણ કરવા માટે પણ એનો અભ્યાસ જરૂરી છે અભ્યાસ દ્વારા જ ભાષા સજ્જતા કેળવી શકાય છે શાળામાં ઉજવાતા પ્રસંગો તહેવારો અકસ્માત કુદરતી ઘટનાઓ કવિ સંમેલન વ્યાખ્યાન શિબિરો કેટલું બધું આપણી શાળામાં આસપાસ આ બધું બને છે આ બધાના વિશે ટૂંકો અહેવાલ લખીને તેને સૌ સુધી પહોંચાડી શકાય છે આ અહેવાલ લેખનને આપણે પ્રસંગ આલેખન તરીકે પણ ઓળખી શકીએ ટૂંકમાં એમ કહી શકાય કે બનેલા બનાવ કે થયેલા કાર્યક્રમનો આંખે દેખ્યો ચિતાર શબ્દોમાં મૂકી આપવો એટલે અહેવાલ લેખન કર્યું કહેવાય પત્રકારો આ કામગીરી કરીને દરરોજ આપણી સામે ઘટનાઓ મૂક્યા કરે છે હવે આવું લખાણ લખવા માટે કેટલીક નોંધપાત્ર બાબતો તમારે જાણવી જરૂરી છે જેથી તમે જ્યારે અહેવાલ લેખન લખો ત્યારે તમારે ભૂલ થવાની શક્યતા બહુ ઓછી રહે હવે તમે જ્યારે અહેવાલ લેખન લખો છો એટલે શરૂઆતમાં ત્રણ ચાર વાક્યોમાં આખા કાર્યક્રમની પ્રસ્તાવના રૂપે ટૂંકો ખ્યાલ આપવામાં આવે છે ત્યારબાદ તેનું વિસ્તૃત વર્ણન ક્રમશઃ કરવામાં આવે છે અને છેલ્લે બે ચાર વાક્યોમાં ઘટના વિશે ઉપસંહાર આપવામાં આવે છે ત્યારબાદ ઘટનાના વિષયને રજૂ કરતું ધ્યાન આકર્ષિત કરી શકે તેવું યોગ્ય શીર્ષક અહેવાલને આપવું જોઈએ આ અગત્યનું પાસું છે નંબર ત્રણમાં જોવા જઈએ તો અહેવાલનો વચ્ચેનો મુખ્ય ભાગ યોગ્ય ક્રમમાં મુકાય તે ખૂબ જરૂરી છે વાંચનાને એક જ નજરમાં ઘટનાના તમામ આંકડાઓ ક્રમબદ્ધ પકડાઈ જવા જોઈએ તમે જ્યારે અહેવાલ લખો છો ત્યારે ઘટના માટે જરૂરી ન હોય તેવી કોઈ બાબત વિશેની આવડત બિનજરૂરી વાતોનો વિસ્તાર ન થવો જોઈએ જરૂર જણાય ત્યાં અન્ય ઘટના પ્રસંગના સંદર્ભો સાંકળી શકાય છે પ્રસંગ ઘટનાને બરાબર ઉપસાવી શકે તેવા વાક્યો હોવા જોઈએ તેમાં જરૂર જણાય ત્યાં કાવ્ય પંક્તિઓ અવતરણો કહેવતો રૂઢિપ્રયોગો અલંકારો વગેરે પણ તમે એનો ઉપયોગ કરી શકો છો જે ઘટનામાં આપણે હાજર ન હોઈએ તે સમયે ઘટનાના લખનાર તરીકે આપણે હાજર વ્યક્તિઓને મળી તેમની પોથી વિવિધ પ્રશ્નોત્તર દ્વારા સંપૂર્ણ રીતે માહિતગાર બનવું જોઈએ આ રીતે તમે અહેવાલ માહિતગાર બનીને અહેવાલ લખી શકો છો તમે જ્યારે અહેવાલ લેખન લખો ત્યારે જોડણી વિરામચિહ્ન અનુસ્વાર વગેરેનો યોગ્ય ઉપયોગ થવો જોઈએ અહેવાલ લેખન થયા પછી એકાદ વાર તેનું વાંચન કરી લેવું જોઈએ હવે વિદ્યાર્થી મિત્રો તમે જ્યારે પરીક્ષા ખંડમાં તો આપણે કલ્પના દ્વારા જ આવું બધું લેખન કરવાનું હોય છે એટલે આપણે આવી જુદી જુદી ઘટનાઓના થોડા અહેવાલોનો અભ્યાસ કરવો જોઈએ અહીંયા એક નમૂનાનો અહેવાલ આપ્યો છે ધોરણ દસના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ બરાબર પાઠ્યપુસ્તકમાં જ છે પાન નંબર એકસો બત્રીસ ઉપર અહેવાલ આપ્યો છે જોઈએ અહેવાલ કેવી રીતે લખી શકાય તેનો નમૂના રૂપ છે ભાવનગર તારીખ ચાર દસ બે હજાર છ વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો કે સૌ આપણે શીર્ષક લખવાનું છે ત્યારબાદ બાજુમાં તમે ગામનું નામ સ્થળનું નામ અને તારીખ લખવાની હોય છે તો ધોરણ દસના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ સ્વામિનારાયણ વિદ્યાલય ચિત્રમાં ધોરણ દસના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ તારીખ છ બે બે હજાર સોળના રોજ સ્વામીજીની અધ્યક્ષસ્થાને પ્રાર્થના ખંડમાં યોજવામાં આવ્યો હતો આ દિવસે ધોરણ નવ અને દસના તમામ વિદ્યાર્થીઓનો કાર્યક્રમમાં હાજરી આપી હતી કાર્યક્રમના અધ્યક્ષશ્રી સમયસર ઉપસ્થિત હતા શરૂઆતમાં પ્રાર્થના અને ભજન કરવામાં આવ્યા વર્ગ શિક્ષક દ્વારા શબ્દોથી અને વિદ્યાર્થીઓ દ્વારા ઉપસ્થિત શિક્ષકોનું પુસ્તિકા દ્વારા અભિવાદન થયું ત્યારબાદ આચાર્યશ્રીથી વિદાય લેતા વિદ્યાર્થીઓની અભ્યાસ નિષ્ઠાને બિરદાવી સૌને પરીક્ષાની શુભકામના પાઠવી વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ અરસપરસના લાગણી અને હૂંફભર્યા પ્રસંગો રજૂ કર્યા કેટલાક સંસ્મરણોએ તો સૌની આંખોને ભીંજવી દીધી વર્ષ દરમિયાન ધોરણ દસના વિદ્યાર્થીઓએ કરેલ પ્રવૃત્તિઓ માટે પ્રમાણપત્રો તેમને આપવામાં આવ્યા અંતમાં અધ્યક્ષ સ્થાનેથી સ્વામીજીએ સૌ શિક્ષકોની કામગીરીને બિરદાવી વિદ્યાર્થીઓની અભ્યાસ પ્રીતિ અને શિસ્તની પ્રશંસા કરી પરીક્ષામાં વિદ્યાર્થીઓ જળહળતી સિદ્ધિ પ્રાપ્ત કરે તેવી શુભકામના પાઠવી અને શુક્લ પક્ષના ચંદ્ર જેમ વૃદ્ધિ પામતો રહે તેવી પ્રગતિ આ વિદ્યાર્થીઓ કરતા રહે તેવી સૌને આશીષ આપી અંતે અલ્પહાર લઈ સૌ છૂટા પડ્યા કાર્યક્રમને અંતે સૌએ અલ્પહાર કર્યો કાર્યક્રમ ખૂબ જ દબદબાભેર રહ્યો તેની ખુશી સૌ પર છવાયેલી રહી અંતે ભારે હૈયે સૌ વિખરાયા તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે જોઈ શકો છો સ્વાધ્યાયમાં આપણને આઠ અહેવાલ લેખન આપ્યો છે એમાં તમારા શિક્ષકનું વિદાય સમારંભ શાળામાં ઉજવાયેલ ગુરુ પૂર્ણિમા ઉત્સવ શાળાનું શિયાળુ રમતોત્સવ રસ્તા પર થયેલો નાનકડો અકસ્માત શાળામાં યોજાયેલ વિજ્ઞાન પ્રદર્શન શહેર ગામમાં યોજાયેલ પુસ્તક મેળો અતિવૃષ્ટિપુર ધોરણ બારના વિદ્યાર્થીઓનું વિદાય અને ભૂકંપ વિદ્યાર્થી મિત્રો આ મોટાભાગના બધા જ અહેવાલો મેં મારી ચેનલ પર મૂકેલા છે વિદ્યાર્થી મિત્રો જો તમે આ ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો અને અંદર પ્લે લિસ્ટમાં જઈ અહેવાલ લેખનનું મેં અલગ પ્લે લિસ્ટ બનાવ્યું છે એમાં અહેવાલ કેવી રીતે લખી શકાય એની મેં દરેક વિષય વાઈસ અલગ અલગ અહેવાલ લખીને મૂકેલા છે તો એ તમે જોશો એટલે તમને પૂરેપૂરો ખ્યાલ આવશે પણ વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે બધા જ અહેવાલો એક વખત તો આપણે વાંચી જઈએ છીએ એટલે તમને ખ્યાલ આવે કે અહેવાલ લેખન કેવી રીતે કરી શકાય તો વિદ્યાર્થી મિત્રો ફરી તમને જણાવી દઉં કે આ જ ચેનલમાં તમને અહેવાલ લેખનના બીજા વિડીયો પણ મળી રહેશે એ તમે જોજો એટલે તમને પૂરેપૂરો ખ્યાલ આવી જાય હવે આપણે સ્વાધ્યાયની અંદર જે અહેવાલ લેખન આપણને આપ્યું છે એની પણ આપણે થોડી ચર્ચા કરી લઈએ જેથી આપણે પૂરેપૂરો ખ્યાલ આવે હવે આપણે અહીંયા એવા લેખન જોઈએ છે અહેવાલ લેખન નંબર એક તમારા શિક્ષકના વિદાય સમારંભનો અહેવાલ આશરે એક એકસો શબ્દોમાં લખો તો નિવૃત્ત થતા શિક્ષકનો વિદાય સમારંભ ઉપર સૌપ્રથમ તમારે આ રીતે ટાઇટલ લખવાનું છે ત્યારબાદ ગામનું નામ અને તારીખ લખવાની છે તો નિવૃત્ત થતાં શિક્ષકનો વિદાય સમારંભ મહેસાણા તારીખ પચીસ બાર બે હજાર સોળ આપણે જોઈએ અમારી શાળા શ્રેયસ વિદ્યાલયના અંગ્રેજી વિષયના એક સંનિષ્ઠ શિક્ષક શ્રી કિશોરભાઈ પાઠક નિવૃત્ત થવાના હોય તેમનો વિદાય સમારંભ શાળાના પ્રાર્થના ખંડમાં તારીખ ચોવીસ બાર બે હજાર સોળના રોજ યોજાયો હતો જાણીતા કેળવણીકાર શ્રી જગદીશભાઈ જોશીના અધ્યક્ષસ્થાને ઉપસ્થિત રહ્યા હતા શાળાના ટ્રસ્ટીઓ આચાર્ય શિક્ષકો વિદ્યાર્થીઓ અને કેટલાક ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ આ સમારંભમાં હાજર રહ્યા હતા કાર્યક્રમની શરૂઆત પ્રાર્થનાથી કરવામાં આવી શાળાના આચાર્યશ્રીએ મહેમાનશ્રીનો પરિચય આપ્યો પછી શ્રી કિશોરભાઈનું અધ્યક્ષશ્રીના હસ્તે સાલ ઉડાડી તથા સન્માનપત્ર એનાયત કરીને સન્માન કરવામાં આવ્યું આચાર્યશ્રીએ કેટલાક શિક્ષકોને અને કેટલાક વિદ્યાર્થીઓએ શ્રી કિશોરભાઈની શિક્ષક તરીકેની યશસ્વી કારકિર્દી તેમની નિયમિતતા તેમના જ્ઞાન અને ઉત્સાહ વિશે કેટલાક પ્રસંગો કહ્યા આ સૌ વક્તવ્યોનો મુખ્ય સૂર એવો હતો કે શ્રી કિશોરભાઈની નિયમિતતા તેમનું જ્ઞાન અને તેમનો ઉત્સાહ સૌને માટે પ્રેરણાદાયી નીવડ્યા હતા શ્રી કિશોરભાઈએ પોતાના વક્તવ્યમાં કહ્યું કે શાળાનું સુંદર વાતાવરણ અને શાળાના વિદ્યાર્થીઓના પ્રેમને પોતે ક્યારેય ભૂલી શકશે નહીં શાળાના વિદ્યાર્થીઓ અને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ તરફથી શ્રી કિશોરભાઈને એકવીસ હજારનો ચેક અર્પણ કરવામાં આવ્યો શ્રી કિશોરભાઈએ આ રકમ શાળાના પુસ્તકાલયના વિકાસ માટે અર્પણ કરવાની જાહેરાત કરી તેમની ઉદારતાને શ્રોતાઓએ તાળીઓના ગરગડાટથી વધાવી લીધી હતી કાર્યક્રમના અંતમાં સૌએ આઈસ્ક્રીમ વહેંચવામાં આવ્યો હતો તેનો મધુર સ્વાદ સાથે કાર્યક્રમનું સમાપન થયું હતું હવે વિદ્યાર્થી મિત્રો આપણે બીજો અહેવાલ લેખન જોઈએ શાળામાં ઉજવાયેલ ગુરુ પૂર્ણિમા ઉત્સવનો અહેવાલ લખવાનો છે તો એનો જવાબ જોઈએ તમે સ્ક્રીન પર જોઈ શકો છો આ રીતે તમારે શીર્ષક લખવાનું છે શાળામાં ઉજવાયેલ ગુરુપૂર્ણિમા ઉત્સવ ત્યારબાદ સ્થળનું નામ અને તારીખ લખવાના છે જુલાઈ ઓગણીસ તારીખ મંગળવારના દિવસે શાળાના વિદ્યાર્થીઓએ મળીને ગુરુ પૂર્ણિમાનો ઉત્સવ ઉજવવાનું નક્કી કર્યું શાળાના આચાર્યની પરવાનગી મળતા સૌએ સાથે મળીને આખી શાળાને તેમજ શાળાના સભાગૃહને રંગબેરંગી તોરણોથી સજાવ્યો સભાગૃહના દ્વાર પાસે સુંદર રંગોળી બનાવી સભાગૃહના મંચની જમણી બાજુએ ટેબલ પર ફૂલો પાથરીને તેના પર દીવી મૂકી બાજુમાં અગરબત્તી અને અબિલ ગુલાલ મૂક્યા સવારના નવ વાગ્યે શાળાના આચાર્ય સૌ શિક્ષકોની સાથે મંચ ઉપર ઉપસ્થિત થતાં જ સૌ પર ફૂલોની વૃષ્ટિ કરવામાં આવી આચાર્ય વરિષ્ઠ શિક્ષકો અને વિદ્યાર્થીઓ વતી એક પ્રતિનિધિ મળીને દિગ પ્રાગટ્ય કર્યું એ પછી પાયલ દેસાઈએ ગુરુ પૂર્ણિમાનું મહત્ત્વ સમજાવ્યું અજ્ઞાનરૂપી અંધકારમાંથી જે જ્ઞાનરૂપી પ્રકાશ તરફ લઈ જાય તે સાચા ગુરુ આપણા સૌના સદનરસીબે આપણને સાચા ગુરુ મળ્યા છે તેમણે આપણા સૌમાં સંસ્કારના અને જ્ઞાનના બીજ રોપ્યા છે તેમનું ઋણ યથાશક્તિ ચૂકવવા આપણે સૌ અહીં ભેગા થયા છીએ સૌએ ઊભા થઈ આચાર્ય અને શિક્ષકોને નમન કર્યા અને એમના આશીર્વાદ મેળવ્યા એ પછી શાળાના આચાર્ય અને વરિષ્ઠ શિક્ષકે પ્રસંગોચિત વક્તવ્ય રજૂ કર્યું આચાર્ય અને દરેક શિક્ષકનું સાલ અને ફૂલ તોરાથી સન્માન કર્યું અંતમાં સુયસે શાળાના આચાર્ય શિક્ષકો શાળાના તમામ કર્મચારીઓ તેમજ આ ઉત્સવને સફળ બનાવવામાં સાથ આપનાર નાના મોટા સૌનો આભાર માન્યો એ પછી ભોજન સાથે કાર્યક્રમ પૂર્ણ થયો તો વિદ્યાર્થી મિત્રો આ રીતે તમારે અહેવાલ લખવાનો છે હવે ત્રીજો અહેવાલ જોઈએ તમારી શાળામાં યોજાયેલ શિયાળુ રમતોત્સવનો અહેવાલ તમારે લખવાનો છે તો આપણે શીર્ષક લખવાનું છે શાળામાં યોજાયેલો રમતોત્સવ ત્યારબાદ સ્થળનું નામ અને તારીખ લખવાની છે જાન્યુઆરી સત્યાવીસ અને અઠ્યાવીસ તારીખે અમારી શાળામાં રમતોત્સવ યોજાયો હતો આ રમતોત્સવમાં મંદિરથી ધોરણ બાર સુધીના તમામ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો કાર્યક્રમનો આરંભ સમૂહ પ્રાર્થનાથી કરવામાં આવ્યો પછી શાળાના વ્યવસ્થ વ્યાયામ શિક્ષક શ્રી પ્રફુલ્લભાઈએ સૌને કાર્યક્રમની રૂપરેખા સમજાવી આચાર્યશ્રીએ રમતનું જીવનમાં સ્થાન વિશે ટૂંકું મનનીય વક્તવ્ય આપ્યું મુખ્ય મહેમાન શ્રી સૂર્યકાંતભાઈએ મંગલજીવ પ્રગટાવીને રમતોત્સવ ખુલ્લો મૂક્યો પછી અલગ અલગ મેદાનોમાં પર કબડ્ડી ખોખો વોલીબોલ અને બાસ્કેટબોલ જેવી રમતો શરૂ થઈ નાના બાળકો માટે સિક્કા શોધ ચંપલ શોધ કોથળા દોડ ત્રિપગી દોડ સંગીત ખુરશી દેડકા દોડ અને લીંબુ ચમચી જેવી રમતો યોજવામાં આવી હતી એમાં સર્જાયેલા અનેક રમૂજી દ્રશ્યો જોવાની ખૂબ મજા પડી ઉપરાંત લાંબો કૂદકો ઊંચો કૂદકો ગોડા ફેંક ભાલા ફેંક બરછી ફેંક અને લાંબી દોડ જેવી રોમાંચક રમતો પણ રમાઈ હતી આ સૌમાં વ્યાયામ શિક્ષક સાહેબની રમૂજી શૈલીમાં આપેલી રનિંગ કોમેન્ટ્રીથી વાતાવરણ આનંદથી ઝૂમી ઉઠ્યું હતું આ રમતોત્સવ દરમિયાન ખાસ કોઈ અનિચ્છનીય બનાવ બન્યો નહોતો બીજે દિવસે રમતોત્સવ પૂરો થતાં શાળાના મુખ્ય સંચાલક શ્રી મયુર દેસાઈના વરદ હસ્તે વિજેતા વિદ્યાર્થીઓને ઇનામ આપવામાં આવ્યા હતા આચાર્યશ્રીએ સૌને અભિનંદન પાઠવ્યા હતા નવો અહેવાલ છે વિદ્યાર્થી મિત્રો કે તમે રસ્તા પર થયેલા નાનકડા એક અકસ્માતનો અહેવાલ તમારે લખવાનો છે તો જવાબ જો આ રીતે લખી શકાય માલપુર નજીક થયેલો ગંભીર બસ અકસ્માત ત્યારબાદ તમારે સ્થળનું નામ અને તારીખ લખવાની છે હવે આપણે જોઈએ ગયા શનિવારે મોડાસા જવાના માર્ગ ઉપર માલપુર નજીક એક એસ ટી બસને અકસ્માત નડ્યો હતો સામસામેથી પૂર ઝડપે આવી રહેલા એસટી બસ અને ખટારો ધડાકાભેર અથડાઈ ગયા હતા આથી બસ અને ખટારોનો આગળનો ભાગ ભાંગી તૂટીને સાવ ભંગાર જેવો થઈ ગયો હતો ટ્રકના ધક્કાથી બસ રસ્તાની બાજુમાં ઉતરીને ઊંધી વળી ગઈ હતી નસીબજોગે તે વખતે બસમાં મુસાફરોની સંખ્યા માત્ર પંદરની જેટલી જ હતી તેમાંથી પાંચેક વ્યક્તિઓને થોડી ઈજાઓ થઈ હતી આ અકસ્માતમાં બસનો ડ્રાઈવર બચી ગયો હતો અકસ્માત થતાં આસપાસના ગામોમાંથી ઘણા લોકો ઘટના સ્થળે દોડી આવ્યા ગામ લોકોએ ઇજાગ્રસ્ત મુસાફરોને બસમાંથી સાચવીને બહાર કાઢ્યા અને તેમને મોડાસાની સાર્વજનિક હોસ્પિટલમાં પહોંચાડ્યા હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા ઇજાગ્રસ્તમાંની એકની સ્થિતિ સારી હતી એટલે એને તરત જ પ્રાથમિક સારવાર આપી રજા આપી અકસ્માતની જાણ થતાં જ માલપુરથી પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી હતી પોલીસે જરૂરી કાર્યવાહી શરૂ કરી દીધી એસટીના જનરલ મેનેજર પણ પોતાના સ્ટાફ સાથે ઘટના સ્થળે આવી પહોંચ્યા ત્યાર પછી તેમણે મોડાસાની સાર્વજનિક હોસ્પિટલમાં જઈ ઈજાગ્રસ્તોને આશ્વાસન આપ્યું આ અકસ્માતમાં ઈજા પામેલ વ્યક્તિ દીઠ દરેકને વળતર આપવાની એસટી કોર્પોરેશને સત્તાવાર જાહેરાત કરી હતી હવે વિદ્યાર્થી મિત્રો નવો અહેવાલ છે તમારી શાળામાં યોજાયેલ વિજ્ઞાન પ્રદર્શનનો અહેવાલ તમારે લખવાનો છે તો શીર્ષક રીતે લખાય શાળામાં યોજાયેલ વિજ્ઞાન પ્રદર્શન ત્યારબાદ તમારે સ્થળનું નામ અને એની નીચે તારીખ લખવાની હોય છે અમારી શાળામાં વિદ્યાર્થીઓએ શાળાના આચાર્ય અને શિક્ષકોના સહકારથી આ વર્ષે એક અનોખું વિજ્ઞાન પ્રદર્શન યોજ્યું હતું આ પ્રદર્શન બે દિવસ માટે ખુલ્લું મુકાયું હતું એમાં વિજ્ઞાન ક્ષેત્રે જે તે વૈજ્ઞાનિકોએ યોગદાન આપ્યું છે એ તમામ વૈજ્ઞાનિકોની તસવીર અને એની સાથે તેમણે કરેલી શોધની વસ્તુ મૂકી હતી આ પ્રદર્શનમાં સૌપ્રથમ તૈયાર કરે ટેલિફોનથી લઈ આજ સુધી કઈ કઈ પ્રકારની ટેલિફોન મોબાઈલ ઇયરફોન વગેરેને રૂપે મૂકવામાં આવ્યા હતા એ જ રીતે રેડિયો ટેપ રેકોર્ડર થાળી બાજુ સીડી ટીવી કમ્પ્યુટર ફેક્સ જેવા મનોરંજન તથા સંદેશા વ્યવહારના અનેક માધ્યમ સાધનો મૂક્યા હતા ઉપરાંત બસ રિક્ષા મોટરગાડી ટ્રેન સ્ટીમર વિમાન વગેરેની નાની આવૃત્તિઓ બનાવીને મૂકી હતી તબીબી ક્ષેત્રે યુદ્ધ ક્ષેત્રે આધુનિક તોપો હથિયાર રણગાડીઓ રડાર લડાયક વિમાનો અણુબોમ્બ વગેરેની શોધોનો ઇતિહાસ જણાવતા અનેક પુસ્તકો પણ ગોઠવ્યા હતા આમ આ વૈજ્ઞાનિક પ્રદર્શનમાં વિજ્ઞાન ક્ષેત્રે થયેલી લગભગ તમામ શોધોને આવરી લેવાનો પ્રયત્ન કર્યો હતો આ પ્રદર્શનમાં એક સ્ટોલ ખાસ ધ્યાન આકર્ષક હતો જ્યાં કેટલીક આધુનિક શોધોનું જીવંત પ્રસારણ કરવામાં આવતું હતું ઉપરાંત વૈજ્ઞાનિક પ્રગતિને લગતી દસ્તાવેજી ફિલ્મ પણ દેખાડવામાં આવતી હતી આ પ્રદર્શન જોવા અમારા વિસ્તારની તમામ શાળાના વિદ્યાર્થીઓ શિક્ષકો આચાર્યો જનતા અને ખાસ વિજ્ઞાન પ્રેમીઓ ઉમટ્યા હતા આટલો અકલ્પનીય પ્રતિભાવ મળતા શાળાના શિક્ષકો અને આચાર્ય તથા વિદ્યાર્થીઓ અત્યંત ભાવ વિભોર થઈ ગયા હતા હવે વિદ્યાર્થી મિત્રો આપણે છઠ્ઠો અહેવાલ જોઈએ તમારા ગામમાં યોજાયેલા પુસ્તક મેળાનો અહેવાલ તમારે લખવાનો છે તો શીર્ષક આ રીતે લખવાનું છે શહેર અથવા તો ગામમાં યોજાયેલ પુસ્તક મેળો ત્યારબાદ સ્થળનું નામ અને તારીખ લખવાની છે હવે આપણે જોઈએ અહેવાલ અમદાવાદના ગુજરાત યુનિવર્સિટી વિસ્તારના જીએમડીસી મેદાનમાં આ વર્ષે પંદરથી સત્તર ઓગસ્ટ ત્રણ દિવસ સુધી પુસ્તક મેળો યોજાયો હતો પુસ્તક મેળામાં ગુર્જર પ્રકાશન આર આર શેઠ નવભારત સાહિત્ય મંદિર નવનીત પ્રકાશન જેવા અનેક પ્રકાશકો તેમજ વડોદરા સુરત રાજકોટ ઇત્યાદિ અનેક શહેરોના પ્રકાશકોએ પણ પોતાના સ્ટોલ રાખ્યા હતા આ મેળામાં બને તેટલી જૂની આવૃત્તિના જેટલા ઉપલબ્ધ હોય તેવા પુસ્તકોનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો આ મેળાની વિશેષતા એ હતી કે ત્રણેય દિવસ આ મેદાનના મંચ પર વિવિધ સાહિત્યિક કાર્યક્રમો પણ થયા એક દિવસ કવિ સંમેલન તથા કાવ્યપઠન બીજા દિવસે એકાંકી પ્રયોગ તથા સંવાદ પઠન અને છેલ્લે દિવસે મધ્યકાલીન કવિઓના ઉત્તમ પદો તથા અર્વાચીન કવિઓના ઉત્તમ કાવ્યો પર આધારિત સંગીત કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો આ પુસ્તક મેળાને જબરજસ્ત પ્રતિસાદ મળ્યો લગભગ સમગ્ર ગુજરાતમાંથી સાહિત્યપ્રેમીઓ ઉમટ્યા હતા રાતના કાર્યક્રમ માટે તો મેદાન પણ નાનું પડ્યું હતું આમ પુસ્તક મેળો સર્વથા સફળ રહ્યો નવો અહેવાલ છે વિદ્યાર્થી મિત્રો નંબર સાત નદીમાં આવેલા પૂરને લીધે કિનારા પરના લોકોને ભારે નુકસાન થયું છે એ હકીકતનું વર્ણન કરતો અહેવાલ લખવાનો છે તો તમે વિદ્યાર્થી મિત્રો આ અહેવાલ લખો તો સૌ પ્રથમ તમે જે શીર્ષક લખો છો તે અગત્યનું છે અહીં આપણે શીર્ષક લખ્યું છે નદીમાં આવેલા પૂરે વેરેલો વિનાશ ત્યારબાદ સ્થળનું નામ અને એની નીચે તમારે તારીખ લખવાની હોય છે હવે આપણે એનો જવાબ જોઈએ છેલ્લા અઠવાડિયા દરમિયાન સમગ્ર ગુજરાતમાં એક ધારો મુશળધાર વરસાદ પડ્યો હોવાથી ગુજરાતની ઘણી નદીઓમાં ઘોડાપુર આવ્યા છે અને અનેક ગામો જળબંબાકાર થઈ ગયા છે મહી નદીમાં પણ ઘોડાપુર આવ્યા છે આથી લુણાવાડા અને ખેડા જિલ્લાના મહીકાંઠાના કેટલાક ગામોમાં અને ખેતરોમાં મહી નદીના પાણી ફરી વળ્યા છે કાચા મકાનો તો ધરાશયી થઈ ગયા છે પાકા મકાનોમાં ચાર ચાર ફૂટ જેટલા પાણી ભરાઈ ગયા છે લોકો પોતાના ઘરબાર છોડીને જીવ બચાવવા માટે ઊંચાણવાળા સ્થળે જતા રહ્યા છે મહીકાંઠાનો સમગ્ર વિસ્તાર વિશાળ સાગર જેવો બની ગયો છે સલામત સ્થળે આશ્રય લઈ રહેલા અને પૂરના પાણીમાં ફસાયેલા કેટલાય લોકો ત્રણ ત્રણ દિવસથી કાંઈ પણ ખાધા પીધા વગર બેસી રહ્યા છે સતત વરસાદ પડતો રહ્યો હોવાથી તેમને મદદ પહોંચાડવાનું કામ પણ અઘરું થઈ પડ્યું છે પણ ગઈકાલે સ્થાનિક તંત્રની મદદથી લશ્કરના જવાનો આવી પહોંચ્યા હોવાથી બચાવ અને રાહતની કામગીરી શરૂ થઈ શકી છે વરસાદનું જોર ઘટતા ધીમે ધીમે પૂરના પાણી ઓસરવા માંડ્યા છે પરંતુ ઠેર ઠેર પશુઓના સડી રહેલા મૃતદેહો અને કાદવ કિચડ નજરે પડે છે પૂરના પાણીમાં તણાઈને આવેલા એક વૃક્ષના ધક્કાથી હમણાં જ બંધાયેલા આગરવાડા પુલનો વચ્ચેનો સ્લેબ તૂટી પડ્યો છે તેથી આ પુલ પરનો સમગ્ર વાહન વ્યવહાર પણ અટકાવી દેવામાં આવ્યો છે સરકારી મદદ તો મળશે મળતા મળશે પરંતુ સામાજિક સંસ્થાએ તો રાહત કાર્ય શરૂ પણ કરી દીધું છે આથી અસરગ્રસ્તોને ઠીક ઠીક રાહત મળી રહી છે વિદ્યાર્થી મિત્રો આપણે નવો અહેવાલ જોઈએ કે તમારી શાળામાં ધોરણ બારના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભનો અહેવાલ લખવાનો છે તો સૌ પ્રથમ તમારે શીર્ષક લખવાનું છે ધોરણ બારના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ ત્યારબાદ નીચે લખવાનું છે આનંદ તારીખ અગિયાર બે બે હજાર સત્તર તો જવાબ આ રીતે લખાય એચ એસ સીના વિદ્યાર્થીઓનો વિદાય શારંભ તારીખ દસ બે બે હજાર સત્તરના રોજ શાળાના પ્રાર્થના ખંડમાં યોજવામાં આવ્યો હતો આ માટે પુષ્પમાળાઓ અને આસોપાળાઓના તોરણો વડે પ્રાર્થના ખંડને સરસ રીતે શણગારવામાં આવ્યો હતો મુખ્ય મહેમાન શ્રી રમેશભાઈ શેઠ આવી પહોંચતા સૌએ તેમનું ઉષ્માભર્યું અભિવાદન કર્યું મંત્રો અને પ્રાર્થનાથી વિદાય સમારંભ શરૂ થયો અમારા વર્ગ શિક્ષક શ્રી પ્રવીણભાઈ જોશીએ સ્વાગત પ્રવચન કર્યું વિદ્યાર્થીઓનું અને મહેમાનોનું ગુલાબના ફૂલોથી સ્વાગત કરવામાં આવ્યું અમારા આચાર્યશ્રી ગોવિંદભાઈ પટેલે મહેમાન શ્રીનો ટૂંકો પરિચય આપ્યો અમારા વર્ગના ચાર વિદ્યાર્થીઓએ શાળા જીવનના પોતાના અનુભવો વર્ણવ્યા તેમણે શાળામાંથી પ્રાપ્ત થયેલા સંસ્કારો જીવનભર જાળવી રાખવાનો પોતાનો સંકલ્પ જાહેર કર્યો અને શાળા જીવન દરમિયાન થયેલી ભૂલો બદલ ક્ષમા યાચના કરી અમારા શિક્ષકોએ અમને એચ એસ સીની પરીક્ષા માટે શુભેચ્છાઓ પાઠવી અને સારા નાગરિક બનવાની શિખામણ આપી મુખ્ય મહેમાન શ્રી રમેશભાઈ શેઠે વિદ્યાર્થી માનવ જીવનનો સર્વશ્રેષ્ઠ કાર્ડ ગણાવ્યો તેમણે અમને જીવન ઉપયોગી ઘણી બધી બાબતોની માહિતી આપી નીતિ નીતિપરાયણતા જીવન જીવવાનો અમને બોધ આપ્યો અંતમાં અમારા આચાર્યશ્રીએ અમને આશીર્વાદ આપી કાર્યક્રમનું સમાપન કર્યું કાર્યક્રમના અંતે સૌને આઈસ્ક્રીમનું વિતરણ કરવામાં આવ્યું અમે આઈસ્ક્રીમ ખાઈને ભારે હૈયે શાળાની વિદાય લીધી બીજો અહેવાલ છે તમારા ગામમાં થયેલા ભૂકંપનો અહેવાલ લખવાનો છે તો શીર્ષક છે તમારા ગામમાં થયેલો ભૂકંપ કચ્છ તારીખ જવાબ આ રીતે લખાય તારીખ ચૌદ અગિયાર બે હજાર સોળના ના દિવસે વહેલી સવારે અચાનક અમારા ઘરના પલંગ કબાટ વગેરે હલવા માંડ્યા વાસણ જોરથી નીચે પછડાયા અમે સૌ જાગી ગયા દોડીને ઘરની બહાર ગયા જોયું તો આસપાસના વિસ્તારમાં સૌના ઘરોની આ જ હાલત હતી જોત જોતામાં મકાન ઝાડ દુકાનો બધું જમીન દોસ્ત થઈ ગયું હતું કેટલાયના ઘરો જમીનમાં ઉતરી ગયા હતા ઠેર ઠેર પંખી મૃત્યુ પામ્યા હતા કેટલાય લોકો મકાનની નીચે દબાઈ ગયા હતા નાના બાળકો ભયથી રડતા હતા કેટલાક પોતાની માને શોધતા હતા તો કેટલાક રસ્તા પર નિશ્ચેત પડ્યા હતા કરુણ વાતાવરણ સર્જાયું હતું ચારે બાજુ ધૂળની ડમરી ઉડતી હતી કોઈને સૂજતું નહોતું કે શું કરવું ભૂકંપે થોડીક ક્ષણોમાં અમારા ગામ જેવા અનેક ગામો પર પોતાનો કાળો કેર વર્તાવ્યો હતો ગામના ગામ કાટમાળમાં ફેરવાઈ ગયા હતા કુટુંબો વેરવિખેર થઈ ગયા હતા દોઢ બે મિનિટ સુધી ચાલેલા ભૂકંપે અમારા વિસ્તારની તસવીર જ બદલી નાખી સૌને સમજાયું કે ભૂકંપ જેવી કુદરતી તાકાત પાસે માનવી કેટલો લાચાર છે આઘાતમાંથી બહાર આવ્યા પછી હવે શું કરવું એનો સૌ વિચાર કરવા લાગ્યા વિદ્યાર્થી મિત્રો આપણે બીજો અહેવાલ લેખન જોઈએ કે તમારી શાળામાં વૃક્ષારોપણનો કાર્યક્રમનો આખે દેખ્યો અહેવાલ તમારે લખવાનો છે તો ઉપર આપણે શીર્ષક લખવાનું છે વૃક્ષારોપણ દિનની ઉજવણી જવાબ જોઈએ અમારી શાળામાં દર વર્ષે વૃક્ષારોપણ દિન ઉજવવામાં આવે છે પરિણામે અમારી શાળાના પટાંગણમાં આજે સો જેટલા વૃક્ષો ઊભા છે આ વર્ષે તારીખ સત્તર સાત બે હજાર સોળના રોજ અમારી શાળામાં વૃક્ષારોપણ દિન ઉજવાયો હતો સવારે આઠ વાગ્યે બાળકો શાળાના મેદાનમાં ગોઠવાઈ ગયા મુખ્ય મહેમાન તરીકે અમારા વિસ્તારના ધારાસભ્યશ્રી પધાર્યા હતા આચાર્યશ્રીએ તેમનો પરિચય આપ્યો તેમણે પોતાના વરદ હસ્તે આંબાનો એક છોડ રોપી વૃક્ષારોપણ કાર્યક્રમ શરૂ કર્યો પછી તેની આસપાસ માટી અને ખાતર પૂરવામાં આવ્યા તેને પાણી પાવામાં આવ્યું અમે તાળીઓના ગરગડાટથી અમારો આનંદ વ્યક્ત કર્યો અમે અમારી શાળામાં વૃક્ષારોપણ માટે તૈયાર કરેલા ખાડાઓમાં જુદા જુદા વૃક્ષોના છોડ રોપ્યા દરેક છોડની આસપાસ નાની વાળ કરવામાં આવી દરેક વર્ગે બે વૃક્ષો સાચવવાની અને ઉછેરવાની જવાબદારી સ્વીકારી લીધી ત્યારબાદ અમારી શાળાના પ્રાર્થના ખંડમાં સભા થઈ તેમાં મુખ્ય મહેમાને વૃક્ષનું મહત્વ સમજાવતા કહ્યું કે વૃક્ષો આપણું જીવન છે વૃક્ષો ધરતીની શોભા છે વરસાદ લાવવામાં અને પ્રદૂષણ ઘટાડવામાં વૃક્ષોનો મોટો ફાળો છે પછી અમારી શાળાના વિદ્યાર્થી પ્રતિનિધિએ વૃક્ષોનું જતન કરવાની અમને પ્રતિજ્ઞા લેવડાવી અમારા વર્ગ શિક્ષકે આભાર વિધિ કરી પછી નાસ્તો કરીને સૌ વિદાય થયા તો વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો કે આ રીતે પરીક્ષામાં વિદ્યાર્થી મિત્રો અહેવાલ લેખન પૂછાય તો તમારે આ રીતે અહેવાલ લેખન કરવાનું છે વિદ્યાર્થી મિત્રો અહીંયા મારો વિડીયો પૂર્ણ કરું છું પણ તમને એક બાબત ખાસ જણાવી દઉં કે આ બીજા ભાગના વિડીયોમાં મેં ફક્ત અહેવાલ લેખનની જ ચર્ચા કરી છે એટલે પ્રથમ ભાગમાં નિબંધ બધા જ સ્વાધ્યાયના નિબંધોની ચર્ચા કરી છે અને બીજા ભાગની અંદર સ્વાધ્યાયના જે અહેવાલ લેખન લખવાના હતા એની ચર્ચા કરી છે તો વિદ્યાર્થી મિત્રો હવે પછીના ત્રીજા વિડીયોમાં આપણે વિચાર વિસ્તારની ચર્ચા કરવાના છીએ વિચાર વિસ્તાર કેવી રીતે લખી શકાય અને સ્વાધ્યાયના જે વિચાર વિસ્તાર જે અર્થ વિસ્તારની પંક્તિ આપી છે એની પણ એની સાથે સાથે આપણે ચર્ચા કરીશું તો વિદ્યાર્થી મિત્રો એકમ નંબર છ એનો ભાગ બેનો વિડીયો અહીંયા પૂર્ણ કરું છું જો વિદ્યાર્થી મિત્રો આપને મારો વિડીયો ગમ્યો હોય તો શેર કરજો લાઈક કરજો અને હા મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નીચે તમે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી શકો છો વિદ્યાર્થી મિત્રો અહીંયા એકમ છ ભાગ બે વિડિયો પૂર્ણ કરું છું પછી ત્રીજા ભાગમાં આપણે વિચાર વિસ્તારમાં મળીશું ત્યાં સુધી આવજો વિદ્યાર્થી મિત્રો આવજો